नमस्कार विद्यार्थी मित्रों, अनिल ज्ञान मंदिर नी यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत करूँ छू। आ वीडियो द्वारा हूँ तमने धोरण सात में विज्ञान विषय में चैप्टर फोर छे ए समझावा जई रही छू। तो सौथी पहेला आपणे चैप्टर फोर नुं नाम समझिए। एमनुं नाम छे उष्मा, जेने इंग्लिश में हीट कही शकाय अने गुजराती में आपणी भाषा में आपणे कहीए तो गरम, एम एनो मतलब थई शके। पाठ तरफ आगळ वधीए। प्रकरण तरण में तमे शीख्या के ऊनना कपड़ा प्राणियोंनी रुवाटीमांथी बनावामां आवे छे। तमे ए पण जाणो छो के सूतराउ कपड़ा वनस्पतिना रेसामांथी बने छे। आ वस्तु तमने ख्याल छे। तमे त्रीजा पाठमां आपणे आखो रेशम अने ऊन ए विषे आपणे आखी बाबत समझी गया। हवे अहींया तमने शुं कहेवामां आव्युं छे के प्रकरण तरणमां तमे ए शीख्या के ऊनना कपड़ा छे ए शेमांथी बनावामां आवे छे, एना रेसा अपने सेमाथी मळे छे, प्राणीओनी रुवाटीमांथी। बराबर, प्राणीओनी रुवाटीमांथी आपणे जे रेसा मळे छे एमांथी आपणे शुं बनावीए छीए, ऊननું કાપડ, ઊન બને છે એનાથી। ત્યાર પછી તમે એ પણ જાણો છો કે સુતરાઉ કાપડ છે, સુતરાઉ કાપડના જે કાપડમાંથી જે રેસામાંથી જે કાપડ બને છે સુતરાઉ કાપડ, એ આપણને શેમાંથી મળે છે, વનસ્પતિના રેસામાંથી। એ પણ આપણે શીખી ગયા। આ બંને કાપડ, સુતરાઉ કાપડ અને ઊનનું કાપડ, એ શેમાંથી આપણને મળે છે એ આપણે શીખી ગયા। આપણે એ પણ જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં આપણને ઊનના કપડાની જરૂર પડે છે, કારણ કે ઊન છે એ આપણને ઊંફ આપે છે, ઠંડીને રોકે છે। અને ઉનાળાની ઋતુમાં આપણે સુતરાઉ કાપડ પહેરીએ છીએ, કારણ કે એ ગરમીનું શોષણ કરે છે, આપણા શરીર સુધી ગરમીને પહોંચવા દેતું નથી। તો શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ ઠંડી હોય છે ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ, અને ઊનના કપડાં આપણને શિયાળામાં શરીરને હૂંફાળું રાખે છે। જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર છે એ ઠંડક અનુભવે છે। ચોક્કસ ઋતુમાં ચોક્કસ પ્રકારના ખાસ વસ્ત્રો જ આપણે શા માટે અનુકૂળ આવે છે આપણા શરીરને, તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે દરેક ઋતુમાં, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એ દરેક ઋતુમાં એક ખાસ પ્રકારના કપડાં આપણે પહેરતા હોઈએ છીએ। જેમ કે ઊન શિયાળામાં ખૂબ ઠંડી હોવાના કારણે એનાથી રક્ષણ આપણા શરીરને આપવા માટે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ। ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમીનું પ્રમાણ હોવાના કારણે આપણા શરીરને એનાથી રક્ષણ આપવા માટે આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ, અને ચોમાસામાં આપણે રેઇનકોટ જેવી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, છત્રી જેવી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો ખાસ ઋતુમાં આપણે કોઈ ખાસ પ્રકારના એવા સાધનોનો, એવા વસ્ત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ। શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહારના સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે, એ તમે અનુભવ્યું હશે દરેક બાળકોએ કે શિયાળામાં તમે ઘરની અંદર રહેશો ને તો તમને ઠંડી વધારે લાગશે, પણ જેવું તમે બહાર સૂર્યના તડકામાં થોડીવાર જશો તો તમે સ્વેટર કે કંઈ પહેરેલું હશે ને તો એ પણ તમે કાઢી નાખશો, કારણ કે આપણને સૂર્યના તડકામાંથી ઉષ્મા મળે છે, ગરમી મળે છે, હૂંફ મળે છે આપણા શરીરને। એટલે શિયાળામાં ઘરની અંદર આપણને ઠંડક લાગશે, પણ જેવા તમે બહાર સૂર્યના તડકામાં બેસશો તો તમને તમારું શરીર છે એ હૂંફ અનુભવશે। ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણને ગરમી અનુભવીએ છીએ, આવું શા માટે? ઉનાળાની ઋતુમાં તમને ખબર હશે કે તમારી ઘરની અંદર પણ તમને એટલી ગરમી લાગતી હશે, એટલી લૂ લાગતી હશે, કારણ કે એટલો તાપ પડતો હોવાના કારણે આપણા ઘરની દિવાલો છે એ પણ ગરમ થઈ ગઈ હોય છે, એટલે આપણને ખૂબ ગરમી લાગે છે ઘરમાં પણ। કોઈ પદાર્થ ઠંડો કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? બહુ સાચી વાત છે। આપણે કોઈ પદાર્થને અડ્યા વગર આપણે એને કહેવું હોય કે આ પદાર્થ ગરમ છે કે આ પદાર્થ ઠંડો છે, તો આપણે કઈ રીતે નક્કી કરીને કહી શકીએ કે ભાઈ આ પદાર્થ ગરમ છે, આ પદાર્થ ઠંડો છે? તો વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું। કોઈ પદાર્થ કેટલો ગરમ છે, કેટલો ઠંડો છે, એ આપણે અડ્યા વગર શા માટે નક્કી કરી શકીએ કે આ પદાર્થ ગરમ એટલો છે, આ પદાર્થ ઠંડો હશે, આ
આપણે એ બધું જ આ પાઠમાં આપણે જાણવાનું છે. તો સૌથી પહેલાં 4.1 એ સમજીએ. 4.1 છે ઠંડુ અને ગરમ, હોટ એન્ડ કોલ્ડ. ઠંડુ અને ગરમ એ પોઈન્ટ આપણે જોઈએ. રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ. તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે. બહુ સાચી વાત છે. તમે રોજિંદા જીવનમાં તમે એવા કેટલા બધા પદાર્થોના સંપર્કમાં આવો છો કે અમુક પદાર્થો છે એમાંથી ગરમ હોય છે, અમુક પદાર્થો એમાંથી ઠંડા હોય છે. પણ તમે અડશો તો તમને ખ્યાલ આવશે, પણ અડ્યા વગર જ્યારે આપણે નક્કી કરવાનું હોય કે આ પદાર્થ ગરમ હશે કે ઠંડો, તો આપણે શું કરવાનું રહેશે એ આપણે જોઈએ. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા એ કેવી હોય છે એ આપણને ખ્યાલ છે. ચા તરત જ ગેસ ઉપરથી બનાવી લીધી અને આપણે કપમાં ગાળીએ છીએ તો એ ચા કેવી હશે? એ ગરમ હશે. પરંતુ બરફ તો ઠંડો જ હોય છે, ખરું ને? ફ્રીજમાંથી આપણે બરફ કાઢીએ છીએ એ આપણે અડધા કેવો લાગે છે? એ આપણને ઠંડો લાગે છે. કોષ્ટક 4.1માં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા તેની નિશાની વડે નક્કી કરો. જો તમને કોષ્ટક 4.1 આપેલું છે એમાં ઠંડા તેમજ ગરમ પદાર્થો તમારા પાઠ્યપુસ્તકમાં તમને કોષ્ટક આપેલું છે. હવે એમાં તમને પદાર્થ ઠંડા, અતિશય ઠંડા પદાર્થ, હૂંફાળા અને ગરમ પદાર્થ એવું તમને કોષ્ટક આપેલું છે. હવે એક કોષ્ટકમાં તમારે સામે પદાર્થ આપેલો છે, ક્યાં રાઇટની નિશાની કરવાની એ હું તમને હવે સમજાવું છું. પહેલું તમને આઈસ્ક્રીમ આપેલું છે કોષ્ટકમાં, તો આઈસ્ક્રીમ છે એ તમને ખબર જ છે કેવો પદાર્થ છે, એ ઠંડો પદાર્થ છે. તો આપણે એમાં ઠંડા પદાર્થમાં રાઇટ કરશું. ચાના કપમાં રાખેલી ચમચી, ચા તરત જ તમે ગાળી લીધી છે અને એમાં તમે ચમચી સ્ટીલની ડૂબાડી દેશો તો એ ચમચી કેવી બની જશે? ગરમ બની જશે. તો અહીંયા ગરમમાં કોષ્ટકમાં આપણે શું કરશું? રાઇટ કરશું. ફ્રૂટ જ્યુસ ઓલવેઝ કેવું આપણે પીએ? ગરમ કરીને પીએ છીએ? નહીં. ફ્રૂટ જ્યુસ કેવું હોય છે? ઠંડુ હોય છે. ઠંડા પદાર્થમાં રાઇટ કરશું. તળવાની કડાઈનો હાથો, હવે તમને એ વાત સમજાવી દીધી છે કે હંમેશા તમારા ઘરમાં કૂકર હોય, તળવાની કડાઈનો હાથો હોય, એ બધા એબોનાઇટ ધાતુના બનેલા છે, જેથી કરીને આખી તમારું જે તપેલું છે કે કૂકર છે કે એ ગરમ થશે, પણ એનો હાથો, એનો હેન્ડલ છે એ એબોનાઇટ ધાતુનું બનેલું હોવાના કારણે એ ગરમ થશે નહીં. કદાચ થશે તો બી હૂંફાળું ગરમ થશે, એટલું બધું જેટલું કૂકર ગરમ થઈ જશે એટલું બધું એ ગરમ થતું નથી. બરાબર? ઓકે, ત્યાર પછી આગળ વધીએ. અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં. જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખજો. હો ને, તમને કીધું છે પાઠ્યપુસ્તકમાં કે જ્યારે તમે અતિશય ગરમ પદાર્થોને અડો છો, અતિશય ગરમ પદાર્થ છે એના સીધા સંપર્કમાં આવો છો ત્યારે એને ક્યારેય અડાય નહીં. અથવા તો ગેસ પાસે તમે કોઈ કામ કરો છો તો ખૂબ કાળજી રાખીને કામ કરવું પડે, નહીંતર દાઝી જવાનો ભય રહે. આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. આપણે અહીંયા જોયું આઈસ્ક્રીમ, ચાના કપમાં રાખેલી ચમચી, ફ્રૂટ જ્યુસ, તળવાની કડાઈનો હાથો, આમાંથી ઘણા પદાર્થો ઠંડા છે અને ઘણા પદાર્થો ગરમ છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે. કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ, પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે, ખરો? તો ચાલો આપણે શોધી કાઢીએ. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે ઘણી બધી વસ્તુઓને અડીએ અને આપણે નક્કી કરીએ કે આ છે એ ગરમ વસ્તુ છે, આ છે એ ઠંડો પદાર્થ છે. પણ શું આપણે અડવાથી આપણે જે અનુભવ કરીએ છીએ કે ભાઈ આ પદાર્થ ગરમ છે, આ પદાર્થ ઠંડો છે, તો એ માહિતી આપણને મળે છે, એ શું વિશ્વસનીય હોય છે? ચાલો એના માટેની આપણે એક પ્રવૃત્તિ કરીએ. 4.1 પ્રવૃત્તિ. ત્રણ મોટા પ્યાલા લો, તેના પર એ, બી તથા સી એમ લેબલ લગાડો. હવે ત્રણે ત્રણ, એ બી સી, ત્રણેય પ્યાલા તમે લ્યો છો, એ ત્રણે ત્રણ પ્યાલામાં તમે એકમાં એ નામ આપો, એકમાં બી નામ આપો, એકમાં
સી નામ આપો. પછી તમને પિંક કલરનું બોક્સ આપેલું છે, એમાં લખ્યું છે ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ દાઝી જાય. ત્રણેયમાં અલગ અલગ પ્રકારનું પાણી ભરવાનું છે. એક એમાં ગરમ પાણી લો છો, તો બીમાં ઠંડુ પાણી લો છો, અને સીમાં તમે ગરમ અને ઠંડુ મિક્સ ભરો છો. પણ તમને સાવચેતી એ આપી છે કે ગરમ પાણી તમે જે લ્યો છો એ એટલું બધું પણ ગરમ ન લેતા કે જેથી તમારો હાથ દાઝી જાય. ત્યાર પછી આગળ વધીએ. પછી શું કીધું છે જુઓ, પ્યાલા એમાં ઠંડુ પાણી, પ્યાલા બીમાં ગરમ પાણી ભરો, અને હવે પ્યાલા સીમાં અડધું ગરમ તથા અડધું ઠંડુ પાણી એ મિશ્રણ ભરો. હવે તમારો ડાબો હાથ પ્યાલા એના પાણીમાં, જમણો હાથ પ્યાલા બીના પાણીમાં ડૂબાડો. ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એક સાથે પ્યાલા સીના પાણીમાં ડૂબાડો. આકૃતિ 4.1માં જે વસ્તુ બતાવેલી છે એ પ્રમાણે શું બંને હાથ સમાન અનુભવ કરે છે? જુઓ, આ પ્રયોગ હું તમને સમજાવું. તમે 3 તપેલી લો છો. એક તપેલીમાં તમે ઠંડુ પાણી ભરો છો, બીજી તપેલીમાં તમે ગરમ પાણી ભરો છો, ત્રીજી તપેલી લો છો એમાં ઠંડુ ગરમ મિક્સ ભરો છો. હવે તમે ઠંડુ અને ગરમ એ અને બી તપેલી જે લીધી છે કે એકમાં ઠંડુ પાણી છે એકમાં ગરમ પાણી છે, એમાં તમારો એક એક હાથ, ડાબો હાથ અને જમણો હાથ એ એમાં ડૂબાડો. એક એક હાથ તમારો ઠંડા પાણીમાં ડૂબેલો હશે, એક હાથ તમારો ગરમ પાણીમાં ડૂબેલો હશે. 2-3 મિનિટ સુધી એ બંને એકને ગરમ પાણીમાં હાથ રહેવા દો, એક ઠંડા પાણીમાં હાથ રહેવા દો, બંને એ રીતે રહેશે. 2-3 મિનિટ પછી બંને હાથ એ ગરમ પાણીમાં અને ઠંડા પાણીમાંથી બહાર કાઢી, પછી એક તમે તપેલી લીધી હતી જેમાં પાણી ઠંડુ અને ગરમ મિક્સ કર્યું છે એમાં ડૂબાડો. હવે તમારા બંને હાથ શું અનુભવ કરે છે? તમને ઠંડુ પાણીમાં હાથ ડૂબાડેલો હતો તમારો, તો એ હાથ તમને થોડો ઠંડો અનુભવ કરશે. ગરમ પાણીમાં જે હાથ ડૂબાડેલો હતો એ તમને થોડો ગરમ અનુભવ કરશે. તો હવે તમે નક્કી કેમ કરી શકો કે આ પાણી છે એ કેટલી હદે ગરમ છે તો કેટલી હદે ઠંડુ છે? બરાબર. તો શું બંને હાથ સમાન અનુભવ કરે છે? ના, બંને હાથ સમાન અનુભવ કરતા નથી. ઠંડા હાથમાં જે ઠંડુ પાણીમાં આપણો હાથ ડૂબાડેલો હતો એ ઠંડક અનુભવ કરશે, જે ગરમ પાણીમાં આપણો હાથ ડૂબાડેલો હતો તો એ ગરમ અનુભવ કરશે. કારણ કે સી તપેલીમાં, તપેલી સી એટલે કે તમે બંને મિક્સ પાણી નાખ્યું છે એમાં, એટલે તમારા બંને હાથમાં અલગ અલગ અનુભવ થશે. ઠંડા હાથમાં ઠંડો અનુભવ થશે, ગરમ હાથમાં ગરમ અનુભવ થશે. બુઝો કહે, મારો ડાબો હાથ કહે છે કે પ્યાલા સીમાંનું પાણી ગરમ છે, જ્યારે જમણો હાથ એવું કહે છે કે તે જ પાણી ઠંડુ છે. હવે મારે શું અનુમાન કરવું? બુઝો, અહીંયા શું કહે છે કે એને એમ લાગે છે કે મારો એક હાથ એમ કહે છે કે પાણી ઠંડુ છે, એક હાથ એમ કહે છે કે પાણી ગરમ છે. હવે મારે શું નક્કી કરવું? પાણી ખરેખર કેવું છે, ગરમ છે કે ઠંડુ? તપેલી સીમાંનું પાણી ખરેખર કેવું છે હું કઈ રીતે નક્કી કરી શકું? બુઝાની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે. બહુ સાચી વાત છે. પદાર્થના સ્પર્શથી તમે એમ ન કહી શકો કે આ પદાર્થ ઠંડો છે કે આ પદાર્થ ગરમ છે. એ અનુમાન આપણું છેતરામણું અનુમાન છે. તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે, અને તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. જો સરસ, અહીંયા બે વસ્તુ સમજવા જેવી આવી. એક તાપમાનની વ્યાખ્યા, ખાસ બધા વિદ્યાર્થીઓએ પાકી કરવાની રહેશે, પાઠમાં મહત્ત્વની આઈએમપી કહી શકાય એવી વ્યાખ્યા છે. તાપમાન, ફરીથી એકવાર બોલું છું, તાપમાનની વ્યાખ્યા, પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એને કહેવાય તાપમાન. એ તાપમાનની વ્યાખ્યા છે. અહીંયા પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એને આપણે તાપમાન કહીએ છીએ, અને તાપમાન માપવાના સાધનને થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલું બધાને? આગળ વધીએ. 4.2 તાપમાનનું માપન. હવે આપણે 4.2માં એ સમજીએ છીએ તાપમાનનું માપન. માપન કેવી રીતે કરું તાપમાનનું? તમે થર્મોમીટર જોયું છે? યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય.
जे थर्मोमीटर वडे अपना शरीर तापमान मापवामां आवे छे तेने क्लिनिकल थर्मोमीटर अथवा तबीबी थर्मोमीटर कहे छे। जुओ सरस कीधुं छे, तमारा घर में घणी वक्त कोई ने ताव आव्यो होय त्यारे तमे कोई वस्तु थी तापमान मापता होय छो, शरीरनु तापमान केटलू छे ए मापता होय छो, अथवा तो तमे डॉक्टर पासे जशो त्यारे डॉक्टर तमने केटलो ताव आव्यो छे ए मापवा माटे साधननो जे उपयोग करे छे एने क्लिनिकल थर्मोमीटर कहेवाय। માણસના શરીરનું તાપમાન માપવા માટે જે થર્મોમીટર વપરાય છે એને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે। ક્લિનિકલ થર્મોમીટર અથવા તો એનું બીજું નામ તબીબી થર્મોમીટર એમ તમે કહી શકો। ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે જો ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ, તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો। આકૃતિ 4.2માં તમને ક્લિનિકલ થર્મોમીટર બતાવવામાં આવેલું છે। જો ક્લિનિકલ થર્મોમીટર જોવું એ કોઈ અઘરી વસ્તુ નથી, તમે તો કોઈ દવાખાનામાં જશો તો તમને ડૉક્ટર પાસે ક્લિનિકલ થર્મોમીટર આરામથી જોવા મળશે, અથવા તો તમારી આસપાસમાં કોઈ પડોશી પાસે પણ કદાચ ક્લિનિકલ થર્મોમીટર તમને જોવા માટે મળી જાય, અથવા તો તમને તમારા ઘરમાં બી તમે કદાચ વસાવ્યું હોય તો તમે ક્લિનિકલ થર્મોમીટર જોયું હોય। તમને અહીંયા આકૃતિ 4.2માં ક્લિનિકલ થર્મોમીટર તમારા પાઠ્યપુસ્તકમાં સરસ રીતે ડ્રો કરીને બતાવેલું છે। હવે એ થર્મોમીટર શું છે, એનું માપન કેવી રીતે છે, એમાં કયા પ્રકારના માપક્રમ આપેલા છે એ આપણે જોઈએ। સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે। આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે। ખાસ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલો હોય છે। મર્ક્યુરી ઇંગ્લિશ શબ્દ છે, તમે એને વિજ્ઞાનની ભાષામાં પારો એ શબ્દ પણ યુઝ કરી શકો છો। તો તમને પૂછવામાં આવે ટૂંકા પ્રશ્નમાં અથવા તો ખાલી જગ્યામાં કે થર્મોમીટરમાં કઈ શું વપરાય છે, થર્મોમીટરમાં શું વપરાય છે, તો થર્મોમીટરમાં મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે। બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે। તમને એ થર્મોમીટરમાં પાતળો દોરા જેવો એ મર્ક્યુરી છે એ જ ઉપર નીચે તાપમાન માપે છે, બરાબર? એ પારો છે મર્ક્યુરી દોરા જેવો તમને બહારના ભાગમાં દેખાશે, એ પારો જ્યારે શરીરનું તાપમાન નથી માપ્યું ત્યારે જે તે સ્થળે હશે એના, પણ જ્યારે તમારા શરીરનું તાપમાન તમે માપી લ્યો છો ત્યારે એ મર્ક્યુરી છે એ ફરશે, તમારું જ્યાં તાપમાન હશે એ જગ્યાએ આવી અને અટકી જશે। જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ગોળ ફેરવો। જો થર્મોમીટર તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમને મર્ક્યુરી એટલે કે પારો દોરા જેવી રચના તમને નથી દેખાતી, તો એને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવી શકો છો। તમે જેમ જેમ એને ગોળ ગોળ ફેરવશો એટલે મર્ક્યુરી તમને આરામથી દેખાઈ જશે, દોરા જેવી પાતળી રચના છે એ તમને દેખાશે। વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે। આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે એને અંકનમાં સી એની ઉપર અનુસ્વાર વડે દર્શાવવામાં આવે છે। સેલ્સિયસ માપક્રમ એવી રીતે આપણે એને ઓળખીએ છીએ, એવી રીતે આપણે એને બોલી શકાય, સેલ્સિયસ માપક્રમ। તો આ વસ્તુ તમારે સમજવાની છે કે થર્મોમીટરમાં સેલ્સિયસ માપક્રમ વડે માપ દર્શાવવામાં આવે છે। ફરીથી થર્મોમીટરમાં એટલે કે ક્લિનિકલ થર્મોમીટરમાં સેલ્સિયસ માપક્રમ વડે માપ દર્શાવવામાં આવે છે। હવે ભૂઝોને નવાઈ એ લાગી કે આકૃતિ 4.2માં દર્શાવેલ બે માપક્રમમાંથી કયા માપક્રમનું વાંચન કરવું? પહેલીએ જણાવ્યું કે ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલો છે, માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ। બીજો માપક્રમ જે 94-108નો છે તેને ફેરનહીટ માપક્રમ કહે છે, જે અગાઉના સમયમાં વપરાતો હતો। જો આ પેરેગ્રાફ બહુ મહત્ત્વનો છે, ક્લિનિકલ થર્મોમીટરમાં સેલ્સિયસ માપક્રમના અંકન પણ હોય છે અને ફેરનહીટ માપક્રમના અંક પણ લખેલા હોય છે। હવે ભૂઝોને નવાઈ લાગી કે ભાઈ આ બંને માપક્રમ છે, મારે નક્કી કયું કરવું, કયો માપક્રમ મારે લેવો? ત્યારે પહેલી એને જણાવે છે કે ભારતમાં થર્મોમીટરમાં જે માપક્રમ મપાય છે ક્લિનિકલ થર્મોમીટરમાં એ સેલ્સિયસ માપક્રમનું જ માપ મપાય છે।
फेरनहीट मापक्रम एम आपेलू छे थर्मोमीटर में पण पाछळथी ए सेल्सियस मापक्रम ज भारत में स्वीकारवामां आवेलो छे। फेरनहीट मापक्रम पहेलाना समय में थर्मोमीटर में मपातो। तो तमने प्रश्न पूछवामां आवे कि क्लिनिकल थर्मोमीटर में कया मापक्रम वडे माप मापी शकाय, तो तमे शुं लखी शको, सेल्सियस मापक्रम वडे माप मापी शकाय छे। पर तमने एम के भाई क्लिनिकल थर्मोमीटर में बे मापक्रम आपेला होय छे ए जणावो कया कया, तो तमे एम लखी शको कि क्लिनिकल थर्मोमीटर में सेल्सियस मापक्रम अने फेरनहीट मापक्रम आपेला होय छे। क्लियर, आगळ वधीए। क्लिनिकल थर्मोमीटर में 35 अंश सेल्सियस थी 42 अंश सेल्सियस सुधीनुं तापमान मापी शकाय छे। फरी एक अहीं टूंको प्रश्न निकले कि क्लिनिकल थर्मोमीटर में खाली जगह थी खाली जगह सुधी तापमान मापी शकाय छे, तो तमे एमां लखी शको कि क्लिनिकल थर्मोमीटर में 35 अंश सेल्सियस थी 42 अंश सेल्सियस सुधीनुं तापमान मापी शकाय छे। हवे आपणे जोईए प्रवृत्ति 4.2, थर्मोमीटरनुं वांचन केवी रीते करी शकाय। चालो आपणे जाणीए कि थर्मोमीटरना मापक्रमनुं वांचन केवी रीते करवुं। सौ प्रथम पासपासे आवेला बे मोटा अंकन वच्चे तापमाननो तफावत केटलो छे ते नोंधी लो। वळी तेमनी वच्चेना भागमां कुल केटला विभागो छे नाना नाना अंकन वडे दर्शावेला छे तेनी पण नोंध करो। धारो के बे मोटा अंकनों वच्चेनो तफावत 1 अंश अथवा तो 1 डिग्री छे अने बे मोटा अंकनों वच्चे कुल नाना विभागनी संख्या 5 होय तो नाना विभाग में मूल्यनु वांचन 1/5 बराबर 0.2 सेल्सियस कही शकाय। थर्मोमीटर ने हवे अहीं तमने एनु मापक्रम आपेलू छे कि भाई थर्मोमीटर नो मापक्रम तमारे मापवू होय तो तमे कई रीते मापी शको, ए आपणने अहीं माहिती आपी कि भाई बन्नेनी वच्चे जो 1 अंशनो तफावत होय तो आपणे 1/5 बराबर 0.2 सेल्सियस द्वारा आपणे ने दर्शाई शकीए। पछी उपरनो पेरेग्राफ छे ए हूँ रीड करूँ छूँ। क्लिनिकल थर्मोमीटर में वांचन वखते राखती सावचेती। क्लिनिकल थर्मोमीटरनो ज्यारे तमे उपयोग करो छो त्यारे तमारे सावचेती ध्यान शुं राखवानुं, तो सौथी पहेला थर्मोमीटरने वपराश पहेला अने पछी योग्य जंतुनाशक एटले के एंटीसेप्टिक द्रावणथी धोवुं। तमे थर्मोमीटरने ज्यारे वापरो छो, क्लिनिकल थर्मोमीटरनो एक व्यक्तिने यूज थई गयो पछी बीजा व्यक्तिने यूज करो छो त्यारे क्लिनिकल थर्मोमीटरने वापरता पहेला अने वापरी लीधा पछी एने जंतुरहित करवुं जोईए, एटले के एंटीसेप्टिक कोई द्रव्य होय एनाथी एने साफ करवुं जोईए, धोवुं जोईए। बीजी सावचेती शुं राखवानी, तो के वपराश पहेला पारानुं स्तर 35 अंश सेल्सियसथी नीचू छे के नहीं ते खास जोवुं जोईए। जो थर्मोमीटर हाथ में लीधूँ और गमे त्यारे कोईपण व्यक्तिनु माप कर लीधूँ एम नहीं, क्लिनिकल थर्मोमीटर ने वापरती वक्त घनी बड़ी सावचेती राखवी पड़े। एक तो एने व्यवस्थित जंतुरहित करवू पड़े, पछी एने एनो थर्मोमीटर लियो छो त्यारे प्रॉपर जोवू पड़े कि एनो पारो मर्क्यूरी छे ए 35 अंश सेल्सियसथी नीचे छे, पछी जेनुं माप साचुं आवे। त्यार पछी तमारी दृष्टिना समांतरे पारानुं लेवल राखीने जुओ। तमारी दृष्टिना समांतर एटले तमे तमारी नजरनी सामे एकदम राखी चोक्कस नक्की करो कि पारो छे 35 अंश सेल्सियसथी प्रॉपर नीचे छे, एवुं नक्की करी लो। थर्मोमीटरने काळजीपूर्वक राखो, जो ते कोई कठण पदार्थ साथे अथड़ाशे तो ए तूटी शके छे। थर्मोमीटर छे एने खूब काळजीथी वापरवुं जोईए, जो ए कोई वस्तु साथे अथड़ाशे अथवा तो हाथमांथी पड़ी जशे तो ए तूटी जवानी शक्यता पण रहे छे। थर्मोमीटरने જ્યારે આંક નોંધતા હોય ત્યારે બલ્બથી ના પકડો। થર્મોમીટરને જ્યારે તમે તપાસો છો ચેક કરવા માટે હાથમાં લો છો ત્યારે એના આગળના ભાગથી ક્યારેય પકડાય નહીં, બલ્બનો ભાગ જે હોય છે ત્યાં એને પકડવાનું હોતું નથી। ત્યાર પછી થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે સાફ કરી લો, તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડા ઝટકા આપો। આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી એટલે કે પારો છે એ નીચે ઉતરી જશે। મર્ક્યુરીના દોરાનો છેડો 35 અંશ સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો। હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકી ને તમારી જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખો, ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલમાં પરનું તાપમાન વાંચો। આ થયું સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન।
હવે થર્મોમીટર તમે સરસ રીતે લીધું છે હાથમાં, એને સાફ કરી લીધું, પછી એને ચેક કરો. જો 35°C નીચે મર્ક્યુરી નથી, પારો નથી, તો એને 2-3 થર્મોમીટરને ઝટકા આપો. તમે જેવું ઝટકો કરશો, થર્મોમીટરને ઝટકો આપશો, એટલે મર્ક્યુરી છે તરત જ એ જે તે જગ્યાએ હશે ત્યાંથી 35°C નીચે ઉતરી જશે. એ થયું પછી તમે તમારા મોઢામાં જીભની નીચે 1-2 મિનિટ સુધી એ થર્મોમીટરને એમને રહેવા દો. પછી તમે જ્યારે બહાર કાઢો છો ત્યારે તમે જોઈ શકો છો ચોક્કસ કે મર્ક્યુરી 35°C થી તમારા શરીરનું જે તાપમાન હશે, માનો કે 78 હોય, 90 હોય, તો એ જગ્યાએ આવી અને ઊભું રહી જશે મર્ક્યુરી. તમે આરામથી જોઈ શકશો કે તમારા શરીરનું તાપમાન છે એ થર્મોમીટરમાં કેટલું બતાવે છે. તો આ થયું સેલ્સિયસ માપક્રમ. થર્મોમીટરમાં તમારા શરીરનું તાપમાન તમે માપો છો એ સેલ્સિયસ માપક્રમમાં તમને માપક્રમ બતાવે છે. તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું છે ખરું? માનવ શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય છે. જો ખાસ સમજવા જેવી બાબત, આ પણ તમને ખાલી જગ્યામાં પૂછાય કે માનવ શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા હોય છે, તો તમે એમાં લખી શકો કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય છે. અહીંયા તમને જાણવા મળ્યું કે સામાન્ય માણસ હોય, એ કોઈ પણ માણસ શરીરનું તાપમાન માપે તો એનું 37°C ની આસપાસ જ આવે. પ્રોપર 37°C હોવું એ જરૂરી નથી. 37°C થી 2-3 પોઈન્ટ નીચે હોય તો પણ ચાલે, 37°C થી 2-3 પોઈન્ટ ઊંચું હોય તો પણ કોઈ વાંધો નથી. એ વ્યક્તિ સ્વસ્થ જ છે, એ વ્યક્તિ બીમાર નથી, એ તંદુરસ્ત જ છે. તો અહીંયા તમારે ખાસ શીખવાનું એ આવ્યું કે ભાઈ માણસના સામાન્ય શરીરનું તાપમાન માપવું છે તો એનું તાપમાન હંમેશા 37°C ની આસપાસ જ હોય છે. ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે. પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું તો તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37°C જેટલું ચોક્કસ નથી. જો મેં તમને કીધું એમ કે સામાન્ય શરીરનું તાપમાન માપો છો ત્યારે 37°C હોય, પણ એવું ચોક્કસ જરૂરી નથી. તમારું 37°C થી કદાચ 2-3 પોઈન્ટ નીચે અથવા તો 2-3 પોઈન્ટ ઊંચું હોય તો પણ તમે બીમાર નથી, તમે સ્વસ્થ જ છો. તો ચાલો આપણે તેની ખાતરી કરાવીએ કે તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પાઠ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આના પછીનું આગળ હું તમને આ પાર્ટ 2માં પાઠ સમજાવીશ.